અને હવે આગળ વાત કરીએ તો વિધાનસભામાં શિક્ષણ ક્ષેત્રને લઈને વધુ એક મુદ્દો ગુંજ્યો છે। ખાનગી શાળાઓમાં લાયકાત વિનાના શિક્ષકો હવે શિક્ષણ આપી રહ્યા છે। આ સૌથી મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે 3065 ખાનગી શાળાઓમાંથી 7098 શિક્ષકો લાયકાત વિનાના છે। વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 2361 અને કચ્છમાં 686 જે શિક્ષકો છે લાયકાત વિનાના છે। વિપક્ષ દ્વારા જાહેર સંકલિત માહિતીમાં સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો છે। अरे आज बुद्धे वधु माहिती मेळवी संवाददाता किंजल मिश्रा पासे थी। किंजल, शुं विगतो बहार आई रही छे कि गैर लायकात वगरना जे शिक्षकों थे ते खानगी स्कूलों में शिक्षण आपी रह्या छे। जी हिना, एक तरफ जे कही शकाय खानगी शाळाओं में अदद फी वसूलवामां आवती होय छे, वालीओ हैरान परेशान थता होय छे, कोविड में पण आ परिस्थिति जोवा मळी हती, तेनी वच्चे प्राथमिक शाळाओं में जे लायकात होवी जोईए अलग अलग क्लास नी अंदर, तेनी जो वात करवामां आवे तो जे आंकड़ो बहार आव्यो छे 3065 जेटली खानगी शाळाओं में 7000 थी पण वधु लायकात विनाना शिक्षकों छे के जे भणावी रह्या छे। लाखों रूपयानी फी छे ते वसूलवामां आवती होय छे खानगी शाळाओं द्वारा। अमदावादनी जो वात કરવામાં આવે તો અમદાવાદમાં 2000 થી વધુ, જ્યારે કચ્છમાં 600 થી વધુ, જ્યારે સુરતની અંદર પણ આ જ પરિસ્થિતિ છે। ખુદ સીએમના હોમટાઉન રાજકોટમાં પણ 500 થી આંકડો ક્રોસ કરી રહ્યો છે। આદિવાસી વસ્તી ધરાવતી જો વાત કરવામાં આવે તો તાપી, નવસારી, વલસાડ, અરવલ્લી, નર્મદા, ડાંગ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ આ જ પરિસ્થિતિ છે કે જ્યાં એક પણ શિક્ષક લાયકાતવાળા નથી, ત્યારે સવાલ ઉભો થાય છે કે જ્યારે ખાનગી શાળાઓમાં અદદ ફી વસૂલાતી હોય છે ત્યારે આખરે બાળકોના ભવિષ્ય સાથે મજાક કેમ થઈ રહી છે, અને જ્યારે સરકારને ખબર છે તો વિધાનસભામાં એમનો પોતાનો રિપોર્ટ છે તો કેમ કોઈ પ્રકારના નક્કર પગલા લેવામાં આવ્યા નથી। બિલકુલ કિંજલ, તો જે રીતે લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે, પરંતુ અહીંયા જે માહિતી સામે આવી છે તે પરથી લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। લાયકાત વગરના શિક્ષકો ખાનગી સ્કૂલોમાં જે છે શિક્ષણ આપી રહ્યા છે, બાળકો આવનારી પેઢીનું ભવિષ્ય હોય છે, અને અહીંયા તો જે આંકડા સામે આવ્યા છે તે પરથી લાગે છે કે શિક્ષણ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે।